कद निर्धार, अब की बार मोदी सरकार कच्छ नी वणथंभी विकास नी यात्रा माटे वोट फॉर विकास। પ્રજાની ઈચ્છા એ ભાજપનો આદર્શ, પ્રજાની આવશ્યકતા એ ભાજપની જવાબદારી। ફાયદો નહીં ઈરાદો જોઈએ। આપનો પવિત્ર અને કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલને આપી મને વિજય બનાવો। ભ્રષ્ટાચારથી મુક્તિ માટે વોટ ફોર ઇન્ડિયા, મોંઘવારીથી મુક્તિ માટે વોટ ફોર ઇન્ડિયા, સુશાસન માટે વોટ ફોર ઇન્ડિયા, દેશની રક્ષા માટે વોટ ફોર ઇન્ડિયા, નારીના સન્માન માટે વોટ ફોર ઇન્ડિયા, બાળકોના શિક્ષણ માટે વોટ ફોર ઇન્ડિયા, ખેડૂતોના કલ્યાણ માટે વોટ ફોર ઇન્ડિયા, યુવાનોના રોજગાર માટે વોટ ફોર ઇન્ડિયા, સમૃદ્ધ શક્તિ ભારત માટે વોટ ફોર ઇન્ડિયા, એક ભારત શ્રેષ્ઠ ભારત વોટ ફોર ઇન્ડિયા। કચ્છની વણથંભી વિકાસ યાત્રામાં આપ સૌ સહભાગી બનો, ભાજપને મત આપી વિજય બનાવો। ભાજપનો એક જ અવાજ, સૌનો સાથ સૌનો વિકાસ, સુશાસન એ પ્રજાની માંગ, હવે તો બસ ભાજપને મત। આપ સૌ મારા કચ્છ અને મોરબી લોકસભાના મત વિસ્તારના મારા વાલા મતદાર ભાઈ બહેનોને હું નમ્ર વિનંતી કરું છું, આગામી 30મી એપ્રિલે આપનો પવિત્ર અને કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલને આપી મને વિજય બનાવો। બસ હવે એક જ નિર્ધાર, અબ કી બાર મોદી સરકાર। કચ્છ લોકસભાના યુવા ઉમેદવાર એડવોકેટ વિનોદભાઈ ચાવડા એટલે આપણા પોતિકાજણ। 35 વર્ષીય વિનોદભાઈ ચાવડા એટલે પ્રમાણિક, સ્વચ્છ, શિક્ષિત, પ્રતિભાશાળી અને સક્ષમ ઉમેદવાર। તેમની ઝળહળતી રાજકીય કારકિર્દી કચ્છ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મંત્રી તરીકે, કચ્છ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી તરીકે, કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી માનકુવા સીટથી લડ્યા અને વિજયી બન્યા હતા અને હાલે કચ્છ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તથા કચ્છ જિલ્લા એસટી સલાહકાર સમિતિના સલાહકાર અને શૈક્ષણિક રીતે બીએ, બીએડ, એલએલબી સુધીનો અભ્યાસ અને હાલે એમએ પાર્ટ ટુનો અભ્યાસ ચાલુ છે, જ્યારે વ્યાવસાયિક રીતે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે। અનેક સામાજિક અને સેવાકીય શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત છે। મિત્રો, ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને મત શા માટે? કારણ, 24 કલાક વીજળી, રણ ઉત્સવને કારણે દુનિયાના ખૂણે ખૂણે કચ્છિયત પહોંચી, કચ્છના ધંધા ઉદ્યોગને વેગ મળ્યો, ટુરિઝમ ક્ષેત્રે કચ્છની હરણફાળ પ્રગતિ, નર્મદાના નીર કચ્છના ખૂણે ખૂણે મળ્યા, કૃષિ ક્ષેત્રે અકલ્પનીય વેગ મળ્યો, યુવાધનને રોજગાર મળ્યો। તો ચાલો ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને મત આપી વિજય બનાવીએ। કમળના નિશાન ઉપર બટન દબાવી સીધે સીધું નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપીએ। બસ હવે તો એક જ નિર્ધાર, અબ કી બાર મોદી સરકાર।